પોરબંદર જિલ્લા શિવસેનાનું સંગઠન મજબૂત બની રહ્યું છે, જેને લઈને સુભાષનગર વિસ્તારમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ વિસ્તારના 16 જેટલા મંડળના સેંકડો કાર્યકરો શિવસેનામાં જોડાયા છે. પોરબંદર જિલ્લા શિવસેનાના સંગઠનને મજબૂત બનાવવા અને નવી ટીમની રચના કરવા માટે હાલ ગુજરાત પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી સહિતની ટીમ પોરબંદર આવી હતી અને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં સંગઠનની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરનો સુભાષનગર વિસ્તાર વહાલા દવાલાની નીતિનો ભોગ બનતો હોય તેમ નગરપાલિકા દ્વારા અહીં વિકાસ કરવામાં ના આવતો હોવાના અનેક આક્ષેપો થયા છે, ત્યારે આ અંગે સુભાષનગરના સ્થાનિકોએ શિવસેનાના હોદ્દેદારો સમક્ષ રજૂઆતો કરી હતી. પોરબંદર જિલ્લા શિવસેના હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતા આવશે તેવી ખાતરી આપતા આ વિસ્તારના સ્થાનિક 16 જેટલા મંડળો અને તેમના કાર્યકરો શિવસેનામાં જોડાયા હતા, જેનું શિવસેનાના હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું. પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ અશોક થાનકી અને જિલ્લા પ્રભારી કલ્પેશ રાતરડિયાના માર્ગદર્શનમાં યોજાયેલ આ બેઠકમાં શહેર પ્રમુખ અશ્વિનભાઈ ચુંગી અને શહેર ઉપપ્રમુખ નારણભાઈ સલટ સહિતના હોદ્દેદારોએ ખાસ ઉપસ્થિત રહી અને લોકોના સ્થાનિક પ્રશ્નો માટે લડત આપવા ખાતરી આપી હતી. આ તકે સુભાષનગરમાં મોટી સંખ્યામાં લોકો બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.